નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું લીના વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતીમાં પાઠ પાંચ મારે તો બસ રમવું છે તેના વિશે આગળ શીખીશું ચાલો રમીએ હવે અહીં આપણે એક રમત રમવાની છે પેલું શું જોઈશે તો કે રમવા માટે શું જોઈશે તો કે એક દડો તો એક દડો લો તેને હવામાં ઉપર ઉછાળો દડો પાછો આવે ત્યારે ઝીલી લો ફરી દડો ઉછાળો અને ઝીલો તમે કેટલી વાર દડો ઉછાળીને ઝીલી શક્યા અહીંયા શબ્દોમાં તમારે લખવાનું છે હવે આપણે કેવી રીતે રમવાનું છે આ રમત તો કે એક દડો લેવાનો છે બરાબર આ રમત માટે એક દડો જોઈશે હવે એક દડો લો તેને હવામાં ઉપર ઉછાળો દડો પાછો આવે ત્યારે તેને ઝીલી લેવાનો છે ફરી પાછો દડો ઉછાળો અને ઝીલો હવે તમે કેટલી વાર આવી રીતે વારંવાર કરવાનું છે હવે તમે કેટલી વાર દડો ઉછાળીને ઝીલી શક્યા નીચે પડ્યા હોય તે ગણવાનું નથી ઝીલી શક્યા તે અહીંયા તમારે કેટલી વાર ઝીલી શક્યા તે ગણતરી કરીને અહીંયા શબ્દમાં લખવાનું છે હવે તમારે અહીંયા બીજી રમત રમવાની છે તો કે આ રમતમાં શું જોઈશે તો કે વીસ લખોટી અથવા વીસ વટાણા જોઈશે હવે અહીંયા તમારે ત્રણ ત્રણની ટીમ બનાવવાની છે શું કરશો વીસ લખોટી અથવા વીસ વટાણા લેવાના છે અને ત્રણ ત્રણની ટીમ બનાવીને આ રમત તમારે રમવાની છે હવે આ રમતમાં શું કરશો વીસ લખોટી લેવાની છે અથવા વીસ વટાણા લેવાના છે પછી થાળીમાં લખોટી મૂકો કેવી રીતે મૂકશો તો કે બે બે પહેલી બે આંગળીથી લખોટી પકડી થાળીમાંથી ડબ્બામાં નાખો લખોટીઓ છે તે થાળીમાં ભરો પછી પહેલી બે આંગળી હોય તેમાં લખોટી આમ પકડી અને તમારે ડબ્બામાં ભરવાની છે હવે કઈ ટીમે પહેલાં બધી લખોટીઓ ડબ્બામાં ભરી દીધી તે ટીમના સભ્યોના નામ લખો એટલે કે પહેલાં કઈ ટીમ હતી કે તેણે બધી લખોટીઓ ડબ્બામાં ભરી દીધી એટલે કે તે વિજેતા થઈ અહીંયા એ ટીમ ત્રણ ત્રણની ટીમ છે ને તો આપણે અહીંયા ત્રણના તે સભ્યોના નામ લખવાના છે આ રીતે તમારે આ રમત રમવાની છે ચિત્રને તેની સૂચના પાછળ લાગુ પડતા ચિત્રના નંબર લખો ત્યારબાદ તે મુજબ રમો હવે અહીંયા પાંચ ચિત્ર આપેલા છે તેના ક્રમ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ હવે નીચે વાક્ય લખેલા છે હવે એને કયું ચિત્ર લાગુ પડે છે તે આપણે આ ક્રમ આમાં લખવાનો છે કાઉસમાં તો પહેલું છે દેડકાની જેમ દોડો પહેલું શું છે દેડકાની જેમ દોડો અહીંયા તમે ચિત્ર જોઈ શકશો કે કેમાં ચિત્રની જેમ અલા દેડકાની જેમ દોડે છે બોલો જોઈએ તો કે બે નંબરનું ચિત્ર છે તેમાં જે બાળક છે તે દેટકાની જેમ દોડે છે લંગડી લઈને દોડો તો લંગડી લઈને કોણ દોડે છે જો ચિત્રમાં હવે બે નંબર આપણે નથી જોવાનો એક ત્રણ ચાર પાંચ તો કે ત્રણ નંબરમાં જે છોકરી છે તે લંગડી લઈને દોડે છે તો આપણે આમાં ત્રણ નંબર લખશું ત્રીજું છે મિત્રના ખભે હાથ મૂકી સાથે દોડો તો હવે આપણે પહેલું ચોથું અને પાંચમું એ ત્રણમાંથી જ ગોતવાનું છે બીજું ત્રીજું આવી ગયું છે તો ચાર નંબરનું ચિત્ર તમે જોઈ શકશો ને કે એમાં બે બાળકો છે એક બાળક છે બે મિત્રો છે તે એકબીજા એક છે તે તેના ખંભે હાથ મૂકીને દોડે છે એટલે આપણે આમાં ચાર નંબર લખશું હાથ હલાવ્યા વગર દોડો તો આપણે દોડીએ ત્યારે આપણા સ્વાભાવિક હાથ હલે છે આપણા અહીંયા હાથ હલાવવાના નથી તો એમાં કયું આવશે પહેલું કે પાંચમું બે ત્રણ ચાર તો આવી ગયા છે તો પહેલું જુઓ એના હાથ સીધા છે તે દોડે છે પણ એના હાથ હલતા નથી તો અહીંયા હાથ હલાવ્યા વગર દોડો એમાં કયો નંબર આવશે એક હવે એક હાથ અને બે પગે દોડો તો એમાં તો એક પાંચ નંબર જ છે તો એ જ આવશે પણ જુઓ એ કેવી રીતે દોડે છે એક હાથ તેણે બે પગ નીચે હોય તે રીતે એક હાથ નીચે રાખ્યો છે એટલે એક હાથ અને બે પગે તે દોડે છે એટલે નીચે વાકો વળીને દોડે છે તો આમાં શું આવશે પાંચ નંબર હવે આ ઉપરથી તમને કઈ કઈ રમતો રમવા મળે છે દેડકા દોડ લંગડી દોડ પછી મિત્રના ખંભે હાથ મૂકીને દોડવાનું હાથ હલાવ્યા વગર દોડવાનું અને પાંચમું તો કે બે પગ ની જેમ હાથ પણ એક નીચે રાખીને દોડવાનું હવે આમાંથી ઘણી રમત તો લંગડી છે એવી તો તમને આવડતી જ હશે બાકીની આવી નવી રમત પણ તમે શીખી ગયા જે તમે ઘરે રમી શકો છો વાંચો અને રમો મેદાનમાં વર્ગમાં એક ગોળ દોરો બીજું રૂમાલ લટકતો રહે એમ પોતાના જમણા પગ સાથે બાંધો પછી વર્તુળમાં ચાલવાનું શરૂ કરો બીજા રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ ગણાય છેલ્લે સુધી કોણ આઉટ ના થયું આ રમત રમવા માટે શું જોઈશે તો કે એક રૂમાલ હવે શું કરશો તો કે મેદાન હોય કે વર્ગ હોય તેમાં ગોળ કરવાનું છે બરાબર પછી જમણા પગ પર રૂમાલ લટકતું રહે એ રીતે બાંધવાનું છે ચિત્રમાં બતાવ્યું છે તેમ તમારે બાંધવાનું છે પછી શું કરશો તો કે વર્તુળમાં ચાલવાનું શરૂ કરો પછી બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ ગણાય હવે આ રમત રમતા રમતા છેલ્લે સુધી એટલે કે બધા એક પછી એક આઉટ થશે છેલ્લે સુધી કોણ આઉટ ના થયું તેનું નામ અહીંયા તમારે લખવાનું છે વાતચીત રમવાની મજા આવી શું કરવાની મજા આવી તમને પછી રમત રમવા પહેલાં માટે શું શું કર્યું પછી શું કર્યું કોણ પડી ગયું હતું હવે આ રમત રમતા રમતા ઘણા લોકો પડે પણ છે હવે મિત્રો સાથે મળીને નીચેની સૂચનાઓની ચિઠ્ઠીઓ બનાવો હવે પહેલાં તમારા ફ્રેન્ડ મિત્ર હોય તેની સાથે મળીને પહેલાં સૂચનાઓની ચિઠ્ઠી બનાવવાની છે એમાં લખવાનું છે તો પહેલું છે ચાર કૂદકા મારો બીજું કમર પર હાથ મૂકી પાંચ ડગલા ચાલો ત્રીજું સ્કૂટર ચલાવો ચોથું બંને ઘૂંટણ પર હાથ રાખી ચાલો પાંચમું દેડકાની જેમ દોડો છઠ્ઠું કાર ચલાવો સાતમું ત્રણ તાળી પાડો આઠમું અવળા પગે ચાલો હવે આ બધે સૂચનાઓ છે તે ચિઠ્ઠીમાં લખી અને ચિઠ્ઠી બનાવવાની છે બધી ચિઠ્ઠીઓ વાળીને ભેગી કરો વારાફરતી ચિઠ્ઠી ખેંચો જેની ચિઠ્ઠીમાં જે આવે તે મુજબ કરો બાકીના મિત્રો તે ઓળખી કાઢશે હવે આ રીતે તમારે રમત રમવાની છે શું કરશો તો કે બધા ભેગા થઈને ચિઠ્ઠીઓ રાખો એમાંથી એક વ્યક્તિ હોય એ ચિઠ્ઠી ઉપાડે હવે એમાં એવું છે કે દેડકાની જેમ દોડો તો તેને તે કરવાનું રહેશે તે દેડકાની જેમ દોડશે અને બાકીના તેને ઓળખી કાઢશે અહીંયા કેટલીક રમતોના નામ આપેલા છે એટલે કે તેને તમારે ન ગમતી હોય તે લખવાની ઓછી ગમતી હોય તે લખવાની અને ખૂબ ગમે તે લખવાની એટલે કે છૂટું પાડો અને લખો હવે આપણે નામ બોલશું કબડ્ડી ખોખો લંગડી ક્રિકેટ પકડદાવ સંતાકુકડી હોકી ચેસ કેરમ પત્તા ચોરપોલીસ ગીલી દંડા લખોટી નદી પર્વત સાતોડિયું સાપસીડી અંધકડી દેડકા કૂદ ને ગાંધીજી કહે ઘર ઘર આ બધી રમતોના નામ આપેલા છે હવે આ રમતોમાં તમને ન ગમતી હોય તેવી રમત પેલા ખાનામાં લખવાની છે કઈ કઈ રમતો નથી ગમતી તમને હવે મને તો ખબર ન હોય બરાબર ને હવે મને કંઈ રમત નથી ગમતી તો એ હું કહું છું કબડ્ડી પછી હોકી સાતોડિયું એ રમતો મને ગમતી નથી એ હું અહીંયા લખીશ પછી ઓછી ગમતી રમત તો કે ખોખો લંગડી પકડદાવ સંતા કુકડી પછી પત્તા કેરમ ચોરપોલીશ એવી રમતો મને ઓછી ગમે છે હવે મને રમત ગમતી હોય એવી કઈ છે તો જોઈએ ચેસ પછી કેરમ લખોટી નદી પર્વત સાપસીડી અંતકડી દેડકા કૂદ એવી રમતો મને ખૂબ જ ગમે છે તો અહીંયા તમારે તમારું લખવાનું છે ના ગમતી રમત ઓછી ગમતી રમત અને ખૂબ ગમતી રમત એ તમારે લખવાની છે શબ્બીરને પકડદાવ રમવો ખૂબ જ ગમે છે તેણે પકડદા વિશે લખ્યું છે તે વાંચો હવે તમને ગમતી રમત વિશે પહેલાં આપેલી ખાલી જગ્યા પૂરો હવે સબીર મારું નામ શબ્બીર છે મને પકડદાવ ખૂબ ગમે અમે છ ભાઈબંધો રમીએ છીએ જેનો દાવ તે બીજાને પકડે અમે બધા દોડીએ છીએ જે પકડાય તે દાવ દે છે હવે અહીંયા સબીરે પકડદા વિશે લખ્યું છે અહીંયા તમારા વિશે તમારે લખવાનું છે તો કે મારું નામ તો જે હોય તે લખવાનું મને ખાલી જગ્યા ખૂબ ગમે તમને જે રમત ગમતી હોય તેના વિશે લખવાનું અમે ખાલી જગ્યા મિત્રો મળીને તે રમીએ તમે કેટલા મિત્રો સાથે મળીને રમો છો તે લખવાનું છે હવે તમને જે રમત ગમતી હોય તેના વિશે અહીંયા તમારે ત્રણ વાક્ય લખવાના છે હવે સબીરના પપ્પા નાના હતા ત્યારે અંખી પંખી રમતા હવે અંખી પંખી રમત કેવી રીતે રમે છે તે અહીંયા તમે જુઓ રમતનું નામ શું છે અંખી પંખી ત્યારબાદ તમે જે રમત રમો છો તેના વિશે આગળ ત્રણ ચાર વાક્ય લખો પછી પહેલો પૂછે આટલા આટલામાંથી ગરોડી બતાવો બીજો ગરોડી શોધી કાઢે તો તે અંખી પંખી એમ બોલે ને રમતા રમત છે તે આગળ ચાલે હવે તમે બધા મોટેરાને પૂછ્યું કે તેઓ નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા પૂછો અને લખો તમે તો પહેલાં તમારા મમ્મીને પૂછવાનું છે કે તે નાના હતા ત્યારે કઈ કઈ રમત રમતા હતા તે જાણો પછી પપ્પાને પૂછો તે કઈ કઈ રમત રમતા હતા જો તમારા ઘરમાં દાદા દાદી રહેતા હોય તો દાદા અને દાદીને પૂછો કે તેઓ નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા પછી શાળાના આચાર્યને પૂછવાનું છે અત્યારે શાળાઓ બંધ છે તો જ્યારે પણ શરૂ થશે ત્યારે આપણે શાળાના આચાર્યને પૂછશું કે તેઓ નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા અહીંયા તમારે બે રમતો કેવી રીતે રમતા હતા તે પૂછો તેમાંથી કોઈ એક રમત છે તે બધાને શીખવવાની છે હવે તમને ખબર છે બે દેશો વચ્ચે રમત રમાય ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે તમને ખબર છે આપણા દેશનું રાષ્ટ્રગીત ક્યું છે હવે જ્યારે બે દેશો વચ્ચે રમત રમાય ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે હવે આપણે આપણા રાષ્ટ્રગીતનું ગાન અહીંયા લખેલું છે તે આપણે નીચે જોઈશું પણ અત્યારે તે આપણે ગાવાનું નથી કે રાષ્ટ્રગાન ઊભા થઈને સલામી દઈને જ ગવાય હવે આ આપણું રાષ્ટ્રગીત છે જ્યારે પણ શાળા શરૂ થશે ત્યારે તે તમને શાળામાં ગવડાવવામાં આવશે અત્યારે તમારે ઘરે મમ્મી પપ્પાની સાથે કહેજો મમ્મી પપ્પાને કે તેઓ તમને શીખવાડશે અથવા તમે ઘરે ગાઈ શકશો પણ ઊભા થઈને જ ગાજો પાઠ પાંચ મારે તો બસ રમવું છે તે અહીંયા પૂરો થાય છે ઘરે બધા અભ્યાસ ચાલુ રાખજો ફરી પાછા વિડીયોમાં મળીશું થેન્ક યુ